સુરતના પાલખાતે આવેલ અટર આશ્રમમાં 5100 કિલોનો લાડુ તૈયાર કરી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી તો આ અવસર વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. સુરતના પાલ અટલ આશ્રમ ખાતે છેલ્લા 50 વર્ષથી હનુમાન જન્મોત્સવે હનુમાન દાદાને લાડુ ચડાવવામાં આવે છે ત્યારે આ વખતે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. હનુમાન જન્મોત્સવને લઈ પાલ અટલ આશ્રમ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો તો સાથે હનુમાન જન્મોત્સવ સાથે અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થતા હોય અને મહંત બચોગીરી બાપુની 70મી જયંતિના ત્રિવેણી સંગમને કરાયેલા આયોજનમાં 5100 કિલોના લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અટલ આશ્રમ પાલદેશ્વર મહાદેવ મંદિર સુરત મનશ્રી બટુગીરીજી અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારું કાર્ય છે અને જવાબદારી છે. સાથે આજ હનુમાનજી મહારાજના 1980માં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે 11 વ્યક્તિઓ અમે હતા બ્રાહ્મણ સાથે 1980માં, અને આજે લિમકા બુક એશિયા બુકની અંદર જેની લાડુની નોંધ થઈ છે, તેમજ 2004થી શરૂઆત કરીને 2024ની અંદર 5555 કેજીનો લાડુ નિર્માણ થયો છે. હું હનુમાનજી મહારાજની આશીર્વાદ અને મારા ગુરુ મહારાજના આશીર્વાદ આજે આ સંસ્થાને અટલ આશ્રમને અને લાડુને વિશ્વ સત્તર જે નામના મળી છે તે બધા આપ અટલ આશ્રમના બધા ભક્તો અમારા ટ્રસ્ટીગણ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવી હનુમાનજી મહારાજ આખા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ મંગલ કામના. હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપ પધારો અને આ લાડુનો પ્રસાદ લે. ટૂંક સમયની અંદર હમણાં એનું પ્રસાદનું વિતરણ શરૂ થશે. અસ્તુ અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.